गुड मॉर्निंग, जय स्वामीनारायण बधाने। आनाथी आगळना लेक्चरमां आपणे विनिमय दर छे एना विविध प्रकारोनी चर्चा करी हती। आजना आपणा आ लेक्चरमां एटले के टीवाई बी कॉम सेमेस्टर 5ना चेप्टर 5ना जे प्रश्न नंबर 9 छे एनी आपणे चर्चा करशुं। एमां प्रश्न नंबर 9 छे जेमां सौथी पहेला तो हुं तमने एक वस्तु प्रश्नु नाम छे विनिमय दर अने फुगावानो दर। सौथी पहेला तो एने आपणे एकवार ओरली समझी लईए तो विनिमय दर अने फुगावो, बराबर। फुगावा जे शब्द छे एनाथी तमे परिचित छो, आपणे ख्याल ज छे कि फुगावो ए शुं छे, बराबर। फुगावो एटले कि सामान्य भाव सपाटी करता જ્યારે પણ આપણી ભાવ સપાટી જે વધતી જાય અને એ વિનિમય દર દ્વારા એ બે જે ફુગાવો છે અને વિનિમય દરની જે અસર છે એ આપણે એની અસરને તપાસશું। તો સૌથી પહેલાં તો આપણે વિનિમય દરની ભાવ સપાટી ઉપરની અસરને તપાસશું કે સ્થિર વિનિમય દરના જે પણ આપણા સમર્થકો છે એ પરિવર્તનશીલ વિનિમય દરના વિરુદ્ધ એ કેવી દલીલ કરી છે કે પરિવર્તનશીલ વિનિમય દર એ ફુગાવાજનક ગણવામાં આવતું હોય છે, કે સ્થિર વિનિમય દરના જે આપણા સમર્થકો છે કે જે આપણા અર્થતંત્રમાં આપણા વિનિમય દરને સ્થિર વિનિમય દર રાખવાનો જ્યારે પ્રયત્ન કરે છે એવા આપણા સમર્થકો એ પરિવર્તનશીલ વિનિમય દરને ફુગાવાને જન્મ આપવાનો એક વિનિમય દર તરીકે જોતા હોય છે અને વિનિમય દરમાં થતો વધારો એ અર્થતંત્રમાં આંતરિક ક્ષેત્રે એટલે કે સામાન્ય ભાવ સપાટીમાં વધારો લઈ આવે છે। જો સૌથી પહેલાં વિનિમય દરમાં વધારો થાય એટલે કે જે આપણું વિનિમય દર હોય છે એના કરતાં જો વિનિમય દરમાં જો થોડોક અંશનો વધારો થાય તો એ આપણા અર્થતંત્રમાં આંતરિક ભાવ સપાટીમાં વધારો લઈ આવે છે। કારણ કે વિદેશી ચલણ મોંઘું બનતા, વિદેશી ચલણમાં વધારો થતાં આયાતી વસ્તુઓ આપણે શું લાગે છે, મોંઘી લાગે છે, અને આયાતી વસ્તુઓ મોંઘી થતાં સામાન્ય ભાવ સપાટીમાં વધારો થાય છે, બરાબર। આપણે જ્યારે આપણા અર્થતંત્રમાં પરિવર્તનશીલ વિનિમય દરનું એ ફુગાવાજનક પરિસ્થિતિ શું કામ જન્મ આપે છે તો કે વિનિમય દરમાં વધારો થાય એટલે અર્થતંત્રમાં સામાન્ય ભાવ સપાટી વધે છે। એ કેવી રીતે વધે છે તો કે સૌ પ્રથમ તો જે વિદેશી ચલણ છે એ મોંઘું બને છે। વિદેશી ચલણ મોંઘું બનતા આપણે આયાતી વસ્તુઓ કેવી લાગે છે, આપણે મોંઘી લાગવા લાગે છે, અને જેવી આયાતી વસ્તુઓ આપણે મોંઘી લાગશે એટલે આપણે સામાન્ય ભાવ સપાટીમાં વધારો થાય છે। આ વસ્તુને એક ઉદાહરણ દ્વારા સમજાવીએ તો કે ધારો કે દેશની કુલ આયાતો, બરાબર, દેશની જે કુલ આયાતો છે એમાં રાષ્ટ્રીય આવકમાં 20% જેટલી છે અને વિનિમય દરમાં 15% વધારો થયો છે, એટલે કે વિદેશી ચલણના ભાવમાં ટોટલ 15% જેટલો વધારો નોંધવામાં આવ્યો છે અને પરિણામે આયાતી વસ્તુઓની કિંમતોમાં એટલે કે સ્થાનિક ચલણના સંદર્ભમાં એમાં 15% વધારો થયો છે। અને આ જે અન્ય પરિબળો છે એને સ્થિર રાખીએ તો આયાતી વસ્તુઓની કિંમતમાં જે 15% વધારો છે એ 15% વધારો થતાં સામાન્ય ભાવ સપાટીમાં પણ 3% વધારો લઈ આવે છે અને આમ સ્થાનિક ચલણના બાહ્ય મૂલ્યમાં ઘટાડો થતાં ફુગાવાનું શું થાય છે, સર્જન થાય છે। કે આવી રીતે આપણી રાષ્ટ્રીય આવકમાં કુલ જે 20% જેટલું આયાતોનું પ્રમાણ છે એ 20% આયાતોના પ્રમાણમાં 15% જેટલું વિનિમય દરમાં વધારો નોંધાયો હોય છે। આ 15% વધારો એ આપણા દેશની બાહ્ય વિનિમય દર એટલે કે દેશની બાહ્ય મૂલ્યમાં ઘટાડો લઈ આવે છે। દેશના બાહ્ય મૂલ્યમાં ઘટાડો થતાં ભાવ સપાટીમાં પણ 3% જેટલો વધારો કોના દ્વારા નોંધાય છે, તો કે પરિવર્તનશીલ વિનિમય દર દ્વારા 3% જેટલો વધારો નોંધવામાં આવ્યું છે। અને આવી રીતે બાહ્ય મૂલ્યમાં ઘટાડો થતાં ચલણના સ્થા બાહ્ય મૂલ્યમાં ઘટાડો નોંધાતા આપણા અર્થતંત્રમાં ફુગાવાનું શું થાય છે, તો કે સર્જન થવાની શક્યતાઓ ઘણી બધી ઊભી થાય છે। એના પછી પરંતુ અહીંયા અન્ય પરિબળો સ્થિર છે એવું આપણે ધારણા કરવામાં આવે છે, પરંતુ એ ધારણા કેવી છે, શંકાસ્પદ છે। પ્રથમ તો એવી ધારણા કરવામાં આવી છે કે આયાતી વસ્તુઓના ભાવોમાં થતો વધારો વિનિમય દરના વધારા જેટલું જ છે,
અને આવું હંમેશા બનતો નથી. આયાતી વસ્તુઓના ભાવોનું પ્રારંભિક વધારો કે લોકોની માંગ ઘટાડવા પ્રેરશે. એટલે કે આયાતી વસ્તુઓની માંગ ઘટતા ઉત્પાદકો આ વસ્તુઓના ભાવો ઘટાડશે અને જેથી વેચાણ નિકાસો આપણી જળવાઈ રહે. અને આ જ પરિસ્થિતિમાં આયાતી વસ્તુઓના ભાવોમાં વધારો વિનિમય દરના વધારાથી ઓછો હશે. અહીંયા એવું ધારવામાં આવ્યું છે કે અન્ય પરિબળો યથાવત રહેશે. અહીંયા એક ધારણા કરવામાં આવી છે કે વિનિમય દરમાં વધારો જેટલો થાય છે એટલો વધારો એવો જરૂરી નથી કે ફુગાવામાં પણ એટલો ને એટલો વધારો લઈ આવે છે. કે જો આયાતી વસ્તુઓના ભાવોમાં વધારો થાય ને તો લોકો એની માંગ શું કરશે, ઘટાડી નાખશે. એટલે ઉત્પાદકો આ વસ્તુઓના ભાવમાં ઘટાડો કરશે. એટલે કે જો લોકો પોતાની માંગ ઘટાડે, એટલે કે આયાતોનો પ્રમાણમાં ઘટાડો કરવામાં આવે, આયાતોમાં ઘટાડો થતાં લાંબા ગાળે શું થાય છે કે લાંબા ગાળે આયાતી વસ્તુઓના માંગમાં ઘટાડો થતાં ઉત્પાદકો પોતે જ પોતાના વસ્તુઓની કિંમતોમાં ઘટાડો લઈ આવે છે. એટલે એવું જરૂરી નથી કે વિનિમય દરમાં વધારો એ જ આપણા અર્થતંત્રમાં એટલો ને એટલો વધારો ફુગાવવાનું સર્જન કરી આપે છે. બીજું એક પણ પરિબળ નોંધનીય છે કે આયાતી વસ્તુઓ જો મોંઘી બને ને તો લોકો આયાતી વસ્તુઓની અવેજીમાં આવી શકે એવી સ્થાનિક વસ્તુઓ ખરીદવાનું પ્રેરે છે અને એના પરિણામે સામાન્ય ભાવ સપાટીનો વધારોનું વલણ છે અહીંયા નબળું પડે છે. બરાબર, આપણે એક ખ્યાલ જ છે કે જ્યારે પણ આપણા અર્થતંત્રમાં આયાતી વસ્તુઓ છે જ્યારે આપણે મોંઘી પડે ને ત્યારે આપણે આપણા અર્થતંત્રમાં સ્થાનિક વસ્તુઓ લેવાનું પસંદ કરશું, એટલે કે આયાતોનું અવેજીકરણ કરશું. અને આવી રીતે આયાતોનું અવેજીકરણ થવાના કારણે સ્થાનિક વસ્તુઓનું સામાન્ય ભાવ સપાટીને વધવાનું જે વલણ છે અને બાહ્ય મૂલ્ય છે એ ઘટાડવાનું જે વલણ છે એ ધીમે ધીમે નબળો પડતો જાય છે. અને બીજી બાજુએ કેટલાક એવા પરિબળો છે કે જે ફુગાવાને પ્રોત્સાહન આપે છે. સૌથી પહેલું પરિબળ તો કે દેશના અર્થતંત્રમાં અનેક ઉદ્યોગો ઉત્પાદનની પ્રક્રિયામાં આયાતી કાચા માલનો ઉપયોગ કરતા હોય છે. આયાતો મોંઘી થાય ને તો આ બધા ઉદ્યોગોમાં ઉત્પાદન ખર્ચ વધશે અને પરિણામે તેમના પેદાશોના ભાવમાં પણ વધારો થાય છે. કે એવું જરૂરી નથી કે આપણે આગળ એવી ધારણા કરી કે આપણે અન્ય પરિબળો યથાવત રાખીએ, પરંતુ અન્ય પરિબળો સિવાયના પણ ઘણા બધા એવા પરિબળો છે કે જે આપણા ફુગાવાને પ્રોત્સાહન આપે છે. જેમાંનો સૌથી પહેલો પરિબળ છે કે દેશના અર્થતંત્રમાં આપણા ઘણા બધા ઉદ્યોગો એવા છે કે જેમાં આપણે કાચા માલ તરીકે બહારથી આપણે વસ્તુઓ આયાત કરતા હોઈએ છીએ. અને જો આયાતો વિનિમય દરમાં વધારો થયો હોય તો આયાતો મોંઘી થશે અને આયાતો મોંઘી થતાં, એટલે કે કાચો માલ આપણે મોંઘું પડતા, બધા જ ઉદ્યોગોમાં ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે. અને આપણે ખબર જ છે કે ઉત્પાદન ખર્ચમાં જ્યારે પણ આપણા અર્થતંત્રમાં વધારો થાય ત્યારે એ વધારો પેદાશોમાં, એટલે કે વસ્તુઓની કિંમતોમાં વધારો લઈ આવે છે એવી શક્યતાઓ પણ ઊભી થાય છે. એને અસર કરતો પહેલો પરિબળ છે. બીજો પરિબળ તો કે વિનિમય દરમાં વધારો થતાં નિકાસકારો માટે ઉત્પાદન અને નિકાસ એ વધુ નફાકારક બને છે. કેમ કે નિકાસ કરીને તેઓ વિદેશી ચલણ કમાય છે અને તેના બદલામાં તેમને વધુ સ્થાનિક ચલણ મળે છે અને આથી તેઓ ઉત્પાદન અને નિકાસ કરવા પ્રેરાશે. એવી જ રીતે વિનિમય દરમાં થતો વધારો આયાત અવેજી વસ્તુઓનું ઉત્પાદન કરતાં સ્થાનિક ઉદ્યોગોના ઉત્પાદનમાં વધારો થાય છે. કેમ કે લોકો આયાતી વસ્તુઓની અવેજીમાં આ વસ્તુઓ ખરીદવા માંગે છે અને આમ વિનિમય દરમાં થતો વધારો અર્થતંત્રના ઉત્પાદનની પ્રવૃત્તિઓને વિસ્તાર આપે છે અને તેથી સામાન્ય ભાવ સપાટી ઊંચું લઈ જવાનું જે વલણ છે એ પેદા થાય છે. બરાબર, વિનિમય દરનો જે વધારો છે એ આમ જોશો તો બીજો અસર કરતો પરિબળ જે એ બે પ્રકારના ફાયદાઓ લઈ આવે છે. આપણે ખબર જ છે કે જે આપણા દેશમાંથી જે વસ્તુઓની નિકાસ થાય છે એ વિનિમય દરમાં જો વધારો થાય ને તો નિકાસોમાં વધારો થશે. નિકાસોમાં વધારો થતાં આપણે વધુ ને વધુ આપણે શું થાય છે તો કે વિદેશી મૂડીરોકાણ પ્રાપ્ત થાય છે અને આવી રીતે વધુ ને વધુ નિકાસ કરી અને વધુ ઉત્પાદન કરવા માટે આ વિનિમય દરનો જે વધારો છે એ આપણે પ્રેરણા પૂરું પાડે છે. એવી જ રીતે વિનિમય દરનો જો વધારો થાય ને તો લોકો સ્થાનિક ચલણ એટલે કે સ્થાનિક ઉદ્યોગોમાંથી વસ્તુઓ ખરીદવાનું વધુ ને વધુ પસંદ કરશે અને આવી રીતે બે પ્રકારના વિનિમય દરનો જે વધારો છે એ બે પ્રકારના ફાયદાઓ આપણી સમક્ષ લઈ આવે છે. સૌથી પહેલો ફાયદો નિકાસોમાં વધારો થાય છે,
બીજો ફાયદો કે આવી રીતે આયાતે અવેજીકરણ થવાના કારણે સ્થાનિક ચલણની સ્થાનિક ઉત્પાદકોને વધુને વધુ ઉત્પાદન કરવા માટે વધુને વધુ ઉત્પાદનને વિસ્તાર કરવા માટે આ વિનિમય દરનો જે વધારો છે અને વધુને વધુ ભાવ સપાટીને ઊંચું લઈ જવા માટે આ વિનિમય દરનો વધારો એ આપણા માટે પ્રોત્સાહનરૂપ અસર કરતો પરિબળ ગણવામાં આવે છે. કેટલાક દેશોનો અનુભવ એ બતાવે છે કે વિનિમય દરનો વધારો થતાં ફુગાવો સર્જાય ને તો અનેક ઉદ્યોગોમાં મજૂર સંઘો વધુ વેતનની માંગણી કરતા હોય છે. તેમની માંગણી સ્વીકારવામાં આવે તો વેતન વધતા ઉત્પાદન ખર્ચ વધે છે અને પરિણામે ભાવો વધે છે. એનાથી વિપરીત વિનિમય દરમાં ઘટાડો થાય તો વેતન અને ભાવોમાં બહુ ઘટાડો થતો નથી. ઇજારાશાહી અને મજૂર સંઘોના પ્રચંડ પ્રભાવના કારણે વેતન અને ભાવોનો ઘટાડી શકાતો નથી. કે કેટલાક દેશોના અનુભવો બતાવે છે કે આ વિનિમય દરનો થતા વધારો એ ફુગાવો સર્જાય ને તો અનેક ઉદ્યોગોમાં જો વિનિમય દરના કારણે આપણા અર્થતંત્રમાં ફુગાવાનો જો સર્જન થાય તો અનેક ઉદ્યોગોમાં મજૂર સંઘો દ્વારા વેતનના વધારાની માંગ કરવામાં આવે છે અને વેતનનો વધારો એ લાંબા ગાળે ભાવ સપાટીમાં વધારો લઈ આવે છે. અને આવી જ રીતે આપણા અર્થતંત્રમાં જો વધુ ને વધુ ફુગાવાને પ્રોત્સાહન આપતું પરિબળ વેતન દરમાં અથવા તો વિનિમય દરમાં વધારા દ્વારા જ એ ફુગાવાને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. બરાબર, આ આપણો તો આપણો પહેલો ટોપિક જેનું નામ હતું વિનિમય દરની આપણા ભાવ સપાટી ઉપરની અસરો. હવે આવશે ફુગાવાની વિનિમય દર ઉપરની અસરો. બરાબર, હવે એમાં એવું કહેવા માંગે છે કે ઉપરની ચર્ચામાં વિનિમય દરને ફેરફારની ભાવ સપાટી ઉપર કેવી અસર થાય છે તે તપાસવામાં આવ્યું છે. હવે વિનિમય દરની વધતા ભાવ સપાટી વધે છે અને વિનિમય દરનો ફેરફાર એ આપણો કારણ છે અને ભાવ સપાટીનો ફેરફાર એ આપણો પરિણામ છે. યાદ રાખજો, આ એક વાક્યમાં પૂછાઈ શકે છે. વિનિમય દરનો ફેરફાર એ આપણા ભાવ સપાટીના ફેરફારનું એક કારણ છે અને ભાવ સપાટીનો ફેરફાર એ આપણા વિનિમય દરનો એક ફુગાવાનો એક પરિણામ ગણવામાં આવે છે. વિનિમય નિર્ધારણ અંગેના સમ ખરીદ શક્તિના સિદ્ધાંતમાં કાર્ય અને કારણના સંબંધને ઉલટાવી દેવામાં આવ્યું છે કે આ સિદ્ધાંતમાં ભાવ સપાટીનો ફેરફાર વિનિમય દરમાં કેવું ફેરફાર લાવે છે એ બતાવવામાં આવ્યું છે. એટલે કે સમ ખરીદ શક્તિના સિદ્ધાંતમાં પુરવાર કરવામાં આવ્યું છે કે સમતુલાની પરિસ્થિતિમાં બે ચલણો વચ્ચેનો વિનિમય દર તેની આંતરિક ખરીદ શક્તિના ગુણોત્તર બરાબર હોય છે અને કોઈપણ દેશમાં સામાન્ય ભાવ સપાટી બદલાય ને તો સમતુલામાં વિક્ષેપ પડે છે અને વિનિમય દરમાં આંતરિક ખરીદ શક્તિનો ગુણોત્તર બરાબર થતો નથી. ધારો કે એક અમેરિકન ડોલર બરાબર 50 રૂપિયા એવું સમતોલ વિનિમય દર છે અને ધારો કે અમેરિકામાં સામાન્ય ભાવ સપાટી સ્થિર છે પણ ભારતમાં જો 10% ફુગાવો નોંધાયો હોય છે એટલે કે સામાન્ય ભાવ સપાટીમાં 10% જે વધારો થયો છે અને એના પરિણામે ભારતીય રૂપિયાની આંતરિક ખરીદ શક્તિમાં 10% ઘટાડો થયો છે એટલે કે ભારતના બાહ્ય મૂલ્યમાં 10% જેટલો ઘટાડો થયો છે. હવે જો ભારતના બાહ્ય મૂલ્યની ખરીદ શક્તિ 10% જે ઘટાડો નોંધાયો છે એ નવી સમતુલા પ્રાપ્ત કરશે એટલે કે નવી સમતુલાનો વિનિમય દર એટલે કે એક અમેરિકન ડોલર બરાબર જો 55 રૂપિયા થાય ને તો જ આપણા અર્થતંત્રનો એક નવો વિનિમય દર અને ફુગાવાની અસરને આપણે ટાળી શકીએ છીએ. અને સમખરીદ શક્તિના સિદ્ધાંતમાં આ પ્રક્રિયા દર્શાવવામાં પણ આવી છે એટલે કે ભારતમાં ભાવ સપાટી ઊંચી જવાના લીધે ભારતની નિકાસો ઘટશે અને આયાતો વધશે અને એટલે જ ભારતમાં ડોલરની આવક ઘટશે અને ચૂકવણીઓનું પ્રમાણ વધશે અને આવી રીતે ભારતમાં ડોલરના પુરવઠાની સરખામણીમાં ડોલરની માંગ વધુ થશે અને તેથી ડોલરના ભાવ વધશે. ડોલરના ભાવ વધે એટલે કે 55 રૂપિયા થાય ને ત્યારે પણ આ પ્રક્રિયા અટકી જશે અને આમ આ સિદ્ધાંતમાં એવું પુરવાર કરવામાં આવ્યું છે કે ફુગાવાને લીધે વિનિમય દર વધે છે અને સ્થાનિક ચીજવસ્તુઓ મોંઘી થાય એટલા જ પ્રમાણમાં વિનિમય દરનો ચલણ મોંઘો થાય છે અને આવી રીતે ફુગાવાના કારણે જ એની અસર આપણા વિનિમય દર ઉપર થાય છે. એટલે કે જ્યારે પણ આપણા અર્થતંત્રમાં ફુગાવા જેવી પરિસ્થિતિ હોય ત્યારે જ આપણા અર્થતંત્રમાં બાહ્ય મૂલ્યમાં ઘટાડો થવાના કારણે સામાન્ય ભાવ સપાટીમાં વધારો નોંધાય છે અને જેવું ભાવ સામાન્ય ભાવ સપાટીમાં વધારો થશે અને એની અસર લાંબા ગાળે આપણા વિનિમય દર ઉપર થતી હોય છે અને આવી રીતે નિકાસોમાં ઘટાડો થાય છે અને આયાતોમાં પણ વધુને વધુ ચૂકવણીઓ થવાના કારણે એની અસર આપણા અર્થતંત્ર ઉપર વધુને વધુ તમને જોવા મળતી હોય છે. આજના આપણા આ લેક્ચરમાં
આપણે વિનિમય દર ઉપર જે સામાન્ય ભાવ સપાટીની અસર છે અને વિનિમય દરની જે ભાવ સપાટી ઉપરની જે અસરો છે એને ધ્યાનમાં લેવામાં આવી છે. આના પછીના લેક્ચરમાં આપણે જે સેમેસ્ટર ફાઇવનું જે ચેપ્ટર ફાઇવ છે એનું સૌથી લાસ્ટ ક્વેશ્ચન આપણે આના પછીના લેક્ચરમાં કરીશું. જય સ્વામિનારાયણ.